सूरवीरनો અને ક્રાંતિકારીઓનો દેશ છે અને આ જોગમાયાનો દેશ છે એટલા માટે હું આપને જે વાત કરતો હતો પ્રસંગો ઘણા થઈ શકે મારે થોડું સપા કરું લઈ એકાદ પ્રસંગને પછી હજી આપણે બીજા કલાકારોને હા બોલશું આગળી પાછી મોજ કરીશું આપણે પણ મારે જે હું જે આપને વાત કરતો હતો જે સંસ્કૃતિની વાત ઘણા આપણે એમ કહેતા હોય કે તમે સંસ્કૃતિ હાચવી છે તો શું છે પણ અમારી પાસે ઘણું બધું છે અમારી પાસે આયું છે અમારી પાસે જોગમાયો છે અમારી પાસે ઠાકર છે અને એ વેણે આવે છે એવા કેટલાય પ્રસંગો છે જ્યારે કોઈ દુનિયામાં કાઈ ન દેખાય અને ત્યારે એક જ આધાર હે લોબડી વાળી હે જોગમાયા હવે તારા સિવાય મારો આધાર નથી તા તો ખંકારા કરતી માં ફૂગી જાય એવા કેટલાય પ્રસંગો છે એટલે હું આપને કહેતો હતો કે જગદંબા જે આવે મેં તમને વાત કરી કે નવગણ જ્યારે બેનની વારે નીકળ્યો અને વરુડિયાના નેહડે ગયો અને વરુડિયા એ જમાડ્યો આખી વાત જબરી છે સમદરમાં કેળો થઈ જશે આ તે વાત થઈ ગઈ અને પછી જે વાત બની આઈ પીઠળની આઈ પીઠળને મળવાની વાત કરી ઘણીવાર મેં વાત કરી એટલે હું ટૂંકમાં કહું છું કે પઠોપીર મને સિંધમાં પગ મૂકું તા પઠોપીર મને ભસ્મ કરી દે નવગણ કહે એનું મારે શું કરવું તો કે પીઠળ છે આજી કાંઠે જોગમાયા છે નાની નાની દીકરીઓ પાણી ભરતી છે ત્યાં પીઠળના ચરણમાં પડી જાય છે આઈ પીઠળ તને પ્રસન્ન થાય અને પછી તારું પઠોપીર કાંઈ નહીં બગાડી હગે અને એ વખતે નવગણ જ્યારે આઈના નેહડે આવ્યો આજીને કાંઠે અને નાનકડી ઉંમરને પાણી ભરીને આવતા હતા આમ તો વરુડિયાએ એનું નિશાને આપ્યું હતું કે હાથ કચોળો સર ઘડો અને ઉપર આંબાની ડાળ આજી કાંઠે ગંગ વહતી માં પીઠળ પાણીની હાર હાથ કચોળો સર ઘડો માથે બેડું હોય છે પણ ઊંચું બેડું માથાથી વયું આવતો છે એ દીકરી હોય છે એ પીઠળ હોય છે અને ટૂંકમાં વાત કરું તો એ રાજપૂત આવ્યો નવગણ આવ્યો અને માના પગમાં પડી ગયો માં પઠોપીર મને ભસ્મ કરી દે સિંધના સીમાડામાં પગ મૂકતા અને તઈ એને આઈ આમ ભેળિયો દીધો ને એટલું કીધું કે આ ભેળિયો તાલા ખંભે ખાલી રાખજે અને પઠોપીર તને નુકસાન પુગડવાની વાત તો પછી પણ સુમરા સામે લડવા માટે પઠોપીર તને તરવાર દેવા માટે આવે તો માનજે કા હોયાની પીઠળ બોલી છે હું તારી હારે છું ભલા માણસ અને એ જ ઘટના બની દરિયો પાર થઈ ગયો અને પઠોપીરને તરવાર દેવા માટે આવ્યો હતો અને એ રાજપૂત ભરોહા વાળો હતો અને એને વિદેશમાં જઈ વખતે વિદેશ કહેવાય સિંધમાં જઈ અને બેનની વાર કરીને પાછો આવ્યો આખી વાત તો જાણીતી છે એટલે કહેવાનો મારો અર્થ એ છે કે આ ભરોહાની બધી વાતો છે વિશ્વાસની વાતો છે અને જેને વિશ્વાસ હોય એના માટે બધા આવે ઘણાના લગ્નમાં જાન જાતી હોય ઘરેથી પરણવા જાન નીકળે તો એ ઘણા કહેતા હોય કે આપણે આટલો ખર્ચો કર્યો એક ચૂલી જાન લઈને જઈ છીએ પરણાવી છીએ ખરા ને હવે જેને હાહારા ઉપર ભરોહણો હોય એની માતાજી થોડી આવે પણ હું આપને એ વાત કરતો હતો કે જ્યારે વિવાહ હોય લગ્ન હોય ગામડું ગામ હોય ગામ હોય કે શહેર હોય સંસ્કારી બાપની દીકરી હોય અને એના મંગળ વર્તાતા હોય ફેરા ફરે કનિયા પધરાવો સાવધાન એમ કે ગોર બાપા અને ત્યારે હાવજના જડબા ચીરી નાખે એવી દીકરી હોય ને ખાનદાન તાકાત નથી હાલી જતી હોય બજારમાં તો કોઈથી હામી મીટ માંડી હગાય એવી એકલી ઘોડા ખેલવતી હોય એકલી ઢોર ચારી આવતી હોય ખેતરે કામ કરી આવતી હોય એવી દીકરીના લગ્ન થાય અને માંડવામાં આવે અને હસ્તમેળાપ થાય ને ત્યારે મિત્રો આખું એ દીકરીનું શરીર ધ્રુજતું હોય જોજો કોઈ ખાનદાન બાપની દીકરી હોય હાથના વરરાજાને એને સ્પર્શ થાય અને આખી દીકરી ધ્રુજે શું કામે ધ્રુજે છે ભાઈ એનું એક જ કારણ છે એનું ચારિત્ર એને ધ્રુજાવે છે એ મનમાં દીકરી એટલું જ વિચારતી હોય કે આજથી સુધીમાં એક મારો બાપ અને એક મારા ભાઈ સિવાય આ શરીરને કોઈ સ્પર્શ નથી કર્યો એની ધ્રુજારી આવે છે ભલા માણસ એ ખાનદાનીની ધ્રુજારી છે બાકી તો હું ઘણી વાર કહું છું વધારે થાય માફ કરજો હાથની આટી નાખીને આલ્યા જતા કોઈક પૂછે એ કોણ હતું એ તો મારો બોયફ્રેન્ડ હતો હે તને કાળો ત્રો કરડે તને હા 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 પછી કે ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે ઘરનો ઉદ્ધાર કરી તો ભારતનો ઉદ્ધાર જ છે ભલી વેણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે ભલી હોય તો ભલા નર નીપજે અને એવા નરની માના ખોળામાં મારે યાદી એક બે કડીમાં કરવી જોઈએ એટલા માટે પિચોતર પાઘડી ના મેરે અકબર ના કુકમે રે ખાઈશી ઘાસના હજાર દિન ભૂખે મરે ચાતક પિયના વારી સર સરી તાનકો મારતણ ઉગે ને પછી ભવના ભ્રમત હો ભ્રમ હોગે હર છોડે નહીં હરી ધ્યાન કો એસે હી પ્રતાપ રાના અકબર ઘોરંગધાર અન ઉંખાણા હિન્દુ અવાર પણ જાગે જગતા ધાર હજી અમારો પહારે રાણ પ્રતાપ છી અકબર ખેર અંગાર જેની જાળે પ્રજળે જગત પણ માથે મેઘ મલહાર ઓ તો પ્રાથક રાણો પ્રતાપ
अकबर भोरिंग अवथर छेड़ी वो सिकोटा दिए तो के कर हांडो हो करमाल हेने पकड़े राणो परता अने सह गावड़िया सोत लूंथा लईने नांगळे सहगा हो गोडलानी हरोड़ एक मा एमा अकबर आरंथा करे तो के राहे नरिये राणा अमारो पराड़ो हांट प्रताप सिंह ई हिंदू शालिग्राम महाराणा प्रताप मारा अने तमारा माटे हिंदुत्व माटे हवे तो थोड़ा थोड़ा आपणे जागृत थया छे खरेखर भणेला माणसो थया छे आपणे तो छे આપણે તો આપણું સંસ્કૃતિ અને આપણા દેવ એનાથી વધારે આપણે કઈ કરોડપતિ નો બની દે એટલી બધી આપણને ચિંતા નથી અને બનવું હોય કે ગુનો નથી મહેનત કરી તો બનાય પણ મારું કહેવાનો અર્થ કે ખેવ ના જાગી આટલા આટલા વર્ષો સુધી સિરિયલો ફિલ્મો હું તો કેદણો રાયડું રાખીને કહેતો હતો આ દરબારું નહીં હું કહું એ દરબારું હવે તો થવા જ ન થતા એવી સિરિયલોમાં કાંઈ જ્યાં જવાની ઠાકોર ખરાબ હોય ઠાકોર ગામ આખા ગામનો ઠાકોર એટલે મહારાજ દરબાર એ ખરાબ ને એ આખા ગામને હેરાન કરતો હોય ને એ ગુંડો હોય અને જે જે ફિલ્મમાં ગુંડો હોય એને ટીલક હોય એટલે એ આપણો બ્રાહ્મણ ખોખાના પેટના હોય અમારી સંસ્કૃતિની તમારે પથારી ફેરવવી છે હાવ અને હવે તો આપણે થવા જ દેવું આદિવતી જે કઈ થયો પણ આવું તો બહુ હતું પણ હવે જાગવા મીડ્યા છે હવે એટલે કોના ફિલ્મ જોવાને હું તો હવે કોઈ જો જ્ઞાતિવાદની વાત નથી કરતો પણ એક વાત ચોખ્ખી કહી દઉં ઓલો સૈફ અલી ખાન એમ કહેતો તો ઘોઘો મને ભારત વિશે કઈ બોલે ને પછી રેવાય નહીં કે ભારતમાં તો કઈ હતું જ નહીં ભારતનું અસ્તિત્વ નહોતું ઘણું એને કીધું હતું અને ભારતને તો અંગ્રેજો આવ્યા પછી એનો નકશો આવ્યો તારા બાપ દાદાની પેઢીઓ નથી તે તો અમારો ભારત અડીખમ ઊભો છે ભલા માણસો દુનિયાને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી તેતા મારા ભારતની યુનિવર્સિટીઓ હાલતી હતી ઇતિહાસ છે વાંચી લેજો ઈ આપણી ભારતની સંસ્કૃતિ છે એટલા માટે રાણાને યાદ કરી અને કેવું પડે પીચોતેર પાઘડી નામે રે અકબર Oh,
કડી મને બહુ ગમે છે એટલે આપને કહું. અને હમણાં હમણાં વોટ્સએપમાં નાવી તીન ખૂબ હાલી હતી કે આપણો દેશ છે એ કાયરનો દેશ નથી, સુવીરનો દેશ છે. એટલા માટે આપણો ઠાકર પણ દ્વારકા વાળો કેવો છે, ધારી તરશૂળ ધારી મારો ચક્ર ધારી વાસુદેવ ગાળા ના ધૂપ દીધા છે, ગીતાજી ના પાઠ દીધા છે, ગાળા ના ધૂપ દીધા છે, ગીતાજી ના પાઠ દીધા છે. હાવ સુવારો એ નથી ના જોડા ભારતે કાયર દેવ રે, મારા ભારતે કાયર દેવ. ધારી તરશૂળ ધારી મારો ચક્ર ધારી વાસુદેવ હિંગાણા ના ધૂપ દીધા છે, ગીતાજી ના પાઠ દીધા છે.